नगरपालिका द्वारा खोदवामां आवेला खाड़ाओने पगले सर्जायेली गंदगीथी शाळामां आवता बाळको तो हેરાન પરેશાન છે, પરંતુ સાથે સાથે સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડીસા શહેરના ભોપા નગર વિસ્તાર ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં આવે છે। શહેરના 11 વોર્ડમાં સંખ્યાની દ્રષ્ટિએ આ વિસ્તાર છેલ્લો તો છે જ, પરંતુ સાથે સાથે સુવિધાની દ્રષ્ટિએ પણ આ વિસ્તાર છેલ્લો વિસ્તાર છે। આ વિસ્તારમાં ડીસા નગરપાલિકા દ્વારા એક મહિના અગાઉ ખોદવામાં આવેલા ખાડાઓ પૂરવામાં ન આવતા આ વિસ્તારમાં વરસાદી પાણીની સાથે સાથે ગટરોનું ગંદુ પાણી પણ ભરાઈ રહ્યું છે, અને તેના લીધે આ માર્ગ પરથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। તેવામાં આ વિસ્તારમાં આવેલી ભોપાનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ પણ આવી નરકાગાર પરિસ્થિતિમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાને પગલે ગટરોનું ગંદુ પાણી તો રસ્તા ઉપર ભરાઈ રહ્યું છે, પરંતુ સાથે સાથે ખાડા ખોદતી વખતે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આ વિસ્તારના લોકોને છેલ્લા એક માસથી નિયમિત પાણી પણ નથી મળી રહ્યું, જેને લઈ સ્થાનિકોમાં નગરપાલિકાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા બહુ ખરાબ છે, છોકરા ભણવા ઈચ્છતા નહીં, અને વરસાદ પડે તો બહુ તકલીફ પડે છે, તો અમે છોકરાને કેમ કેમ મેકીએ સાહેબ, તો એટલી બેરમણી કરો, અમારા હારા રસ્તા થવા જોઈએ સાહેબ। અમારે આવવા જવાનો રસ્તાની બહુ તકલીફ છે, અમારે પાણી નથી આવતું, અમારે લોકો રાત બી રાતનો કોઈ બીમાર બીમાર થાય છે, અમારા ઘેરથી અપંગ છે, ચાલી નહીં શકતા, અમારો રસ્તો જોવે કે ના જોવે, અમારે તો એક એક મહિનો પાણી ન થઈ ગયો સાહેબ, અમારે પાણી ક્યાંથી પીવું, અમારા લોકોને કોઈ પબ્લિક પાણી ભરવા દેતું નથી, ને એક મહિનાથી અમારા લોકોને તરાજ છે પાણીનો, શું કરવાનું સાહેબ, અમારા છોકરા પાણીમાં ચાલીને ક્યાં સ્કૂલમાં જાય, શું કરવાનું સાહેબ, તમારે પાણી એક મહિનેથી ના આવતું, આ મહિના ખોદી ખોદીને રાખી દીધું સાહેબ બધું, અમારે જોઈએ કે ના જોઈએ પાણી, રસ્તા બી જોવો કે ના જોવો, અમારા લોકોને તકલીફ, મારા ઘરવાળો બીમાર છે, બીમારી છે, એને ચાલવાની શક્યતા નથી, લઈને કેવી રીતનું દવાખાને જાઓ સાહેબ, અહીંયા રસ્તા બધા ગોડી નાખ્યા છે અને ખાડા ખોદી નાખ્યા છે, અને છોકરાને ભણવા મૂકવા આવે છે તો ગુડે ગુડે અમે ખાડા પડ્યા, છોકરા પડી જાય તો પછી અમને દવાખાનું અત્યારે ક્યાંથી કરવાનું, તો રસ્તા સમા કરાવો અને પાણીની વ્યવસ્થા કરાવો, છોકરાને પાણી પીવાની નથી સ્કૂલમાં, તો સાહેબ તમે જમ બનાવીને જલ્દી કામ કરો। એક તરફ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ પગ પેસારો કરી રહ્યો છે, અને બીજી તરફ ડીસા નગરપાલિકા શહેરમાં સફાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યારે ભોપાનગર વિસ્તારમાં સર્જાયેલી આ નરકાગાર પરિસ્થિતિને પગલે કોઈ ભયાનક બીમારી જન્મ લેશે તો ડીસા નગરપાલિકા તેની જવાબદારી સ્વીકારશે ખરી? હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા। સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કોહરા મચાવ્યો છે, જેનો ભોગ બાળકો બની રહ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકારની 4 ટીમો ગુજરાતમાં સર્વે